ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા ગોધરામાં 30 લાભાર્થીઓને સીસીટીવીની તાલીમ અપાઈ. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા માંડવી તાલુકાના ગોધરા ખાતે આયોજિત કાર્યક્રમમાં 30 તાલીમાર્થીઓને સીસીટીવી ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સની તાલીમ આપવામાં આવી. તાલીમ પામેલા લાભાર્થીઓને સર્ટિફિકેટ ઉપરાંત આગેવાનો દ્વારા 1500 રૂપિયાનો ચેક અર્પણ કરાયો. સંસ્થા દ્વારા ટૂંક સમયમાં મહિલાઓ માટે ઘર બેઠા મોબાઈલ રિપેરિંગ અને હેન્ડબેગ બનાવવા માટેની તાલીમ આપવાનું આયોજન કરાશે. આ તાલીમના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો સ્વરોજગારી મેળવી શકે તેવું હોદેદારે જણાવ્યું હતું. કેમેરામેન આરિફ ખલીફા સાથે પરેશ જોશી, મા સબર ન્યૂઝ, માંડવી. સીસીટીવી કેમેરામાં પૂરતી લગતી માહિતી મીતભાઈ દ્વારા શીખવામાં આવી. એમના ઉપરાંત દાતા શ્રી સલીમભાઈ ચાકી, ચાવડા સાહેબ અને અરવિંદભાઈ જોશી તરફથી અમને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું. અમે આશા રાખીએ છીએ કે બીજા પણ પ્રોગ્રામમાં ગોધરા ગામના સદસ્યો ઉપસ્થિત રહીને હાજરી આપે અને પોતાનું માર્ગદર્શન મેળવવા પોતાની હાજરી આપે. અને કેટલા યુવાનોએ તમે શીખ્યા કોર્સ? અમે 30 જણા તાલીમ મળી હતી. અને શું મળ્યું તમને? અમને અહીંયા 1500 રૂપિયા રોકડાનું ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. અને સર્ટિફિકેટ આપી શું આપ્યું? ગાંધીનગરનું સર્ટિફિકેટ સરકારી રીતે આપવામાં આવ્યું. ગોધરા ગાયોની ધરા આજે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ડેવલપમેન્ટ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા આજે ગોધરાની અંદર ગયા મહિને આપણે મહિના દિવસનું આપણે સીસીટીવી કેમેરાનું મેનેજમેન્ટ રિપેરિંગ અને ફિટિંગનો કોર્સ કરવામાં આવ્યો, જેની અંદર 30 છોકરાઓ ગામના લાભાર્થીઓએ લાભ લીધું. આજે એમને સરકારી સર્ટિફિકેટ સાથે 1500 રૂપિયાનો ચેક એ લોકોને અર્પણ કરવામાં આવ્યો. આની અંદર ગાંધીનગરથી ખાસ સંસ્થાના મુરજીભાઈ, મારા સાથીદાર હાજી સલીમભાઈ ચાકી અને ગામના અગ્રણીઓ બધા હાજર રહી છોકરાઓને આપણે ચેકનું વિતરણ કર્યું. આ સંસ્થા ઘણા વર્ષોથી ગોધરાની અંદર કામ કરી રહી છે. ગાંધીનગર એ સંસ્થાની રૂબરૂ પણ મુલાકાત લઈ આવ્યો છું. આપણે અગાઉ પણ નારિયેલના રેસામાંથી મૂર્તિઓ બનાવવાની, પછી આપણે પ્લાસ્ટિકના ગંભીલા બનાવવાના અને વિવિધ આઈટમો આપણા સ્થાનિક લાભ લઈ શકે એ માટેના આપણા પ્રયત્નો ચાલુ છે. હાલમાં હવે આપણે એપ્રિલ મે પછી મોબાઈલ રિપેરિંગ કોર્સ અને મહિલાઓ માટે પાઉચ મેગઝીનના બનાવી શકે એના માટે બહુ મોટા પાયે આ સંસ્થા દ્વારા ગોધરાની અંદર આપણે કામ કરી શકશું. તો ખરેખર છોકરાઓને કહું છું અને આ મા આશાપુરા ચેનલ દ્વારા આપ આપણા ગામમાં આ ચેનલ દ્વારા આપણે અમારી કોઈ પ્રસિદ્ધિ નથી જોતી, પણ આવા કામો સરકારની યોજનાઓ જે છે એના લાભ સ્થાનિકે બેઠેલા જાગૃત 4 કે 5 લોકો હોય એમાં કોઈ હોદ્દો નથી જોતો. આ અમારી સાથે VRTA સંસ્થા પણ સાથે જોડાયેલી છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ગાંધીનગરની આ ગુજરાત માટીકામ કારીગરીના હોદ્દેદારોને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપણે 30 છોકરાઓએ મહિનો દિવસ આપણી પાસે તાલીમ લીધી. રોજના 2 કલાક દ્વારા ગાંધીનગરથી એમને શીખવવા માટે ત્યાંથી એમના શિક્ષક આવતા અને એમને ટ્રેનિંગ આપી અને આજરોજ એમને કાયદેસરની સર્ટિફિકેટ ક્યાં પણ જશે તો એમને આ સર્ટિફિકેટ કામ આવશે અને સાથે 1500 રૂપિયા જેવું ચેક પણ એ લોકોને આપવામાં આવ્યું છે. અને ચેક દ્વારા મેં એમને છોકરાઓને વિનંતી કરી છે કે આ ચેકનો ઉપયોગ તમે તમારા માવિત્રોને તમારા મા બાપને પહેલું અર્પણ કરજો, આ તમારી પહેલી કમાઈ છે. ખરેખર આવા કાર્યો દરેક ગામોમાં સરકારી યોજનાઓનો લાભ આપણે જાગૃત હશું તો લઈ શકશું. તો બધાને મારી વિનંતી છે કે સરકારની ઘણી યોજનાઓ છે, આપણે ગામની અંદર સિલાઈ મશીનો આપ્યા છે, કીટો આપી છે, તો જાગૃત જરૂરી છે અને આવા કાર્યો દરેક ગામમાં થાય અને સરકારના પૈસા રૂપિયા લેખે લાગે એવી મારી આપ સૌને વિનંતી. જય શ્રી વડવાળા કૃપા યાત્રા સંઘ, ચાલો પ્રયાગરાજ, ઇલાહાબાદ, ચાલો રમજા, રામદેવરા. પવિત્ર ચૈત્ર મહિનામાં યાત્રાનું આયોજન યાત્રાના સ્થળે ભુજથી વિરાત્રા, રણુજા, કરણી માતા, ગોકુલ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, ચિત્રકૂટ, પ્રયાગરાજ, ઇલાહાબાદ, ગ્યાજી, કાશી, બનારસ, અયોધ્યા, છપૈયા, નેમિશરણ, હરિદ્વાર, ઋષિકેશ,
પુષ્કર, અંબાજી, મોમયમોરા, રવેચી, માતાના મઠ, નારાયણ સરોવર, 3x2 પુશબેક, લક્ઝરી બસ દ્વારા ઉપડવાની તારીખ 15/4/2019, રિટર્ન તારીખ 30/4/2019, યાત્રા દિવસ 16, ટિકિટ રૂપિયા 9,500, ભોજન વ્યવસ્થા સવારના 4 નાસ્તો, 2 ટાઈમ જમવાનું, રહેવાની સગવડ ટિકિટમાં સામેલ છે. વિશેષ નોંધ, યાત્રામાં જોડાવા માટે તારીખ 30/3/2019 સુધી નામ નોંધાવવા વિનંતી. યાત્રાના આયોજક વંકાભાઈ મમુભાઈ રબારી, ભુજોડી. મોબાઈલ નંબર 98793 60120.